કેમ છો વાલી મિત્રો? ગઈ વખતે આપણે પાઠ નવમો જ્યારે લીધો હતો ત્યારે કીધું હતું કે હવેથી પ્રજ્ઞા અંતર્ગતના જે પણ વર્તુળાકાર કાળ છે એ કાળ હું સમજાવીશ, અને સ્વાધ્યાય પોથીના જે પણ કંઈ કાળ છે ત્રિકોણાકાર એમાં તન્વીના વિડીયો હશે. તો આજે આપણે 10મા એકમના વર્તુળાકાર જેટલા પણ કાળ છે, શરૂઆતના 8 કાળ છે, એ 8 કાર્ડનું કેવી રીતના બાળકોને એ વંચાવવાનું છે એનું માર્ગદર્શન રૂપે આ એક વિડીયો છે. વાલીઓ માટે છે અને બાળકો માટે પણ છે. હું દરેક કાર્ડ અહીંયા વંચાવીશ, તમારે બાળકોને બતાવવાનું જેથી કરીને કાર્ડ એ વાંચતા શીખે. બરાબર. તો ગુજરાતી સ્વાધ્યાય પોથી ધોરણ 2 સ્વાધ્યાય પોથી છે. તો આ તો તન્વીના વિડીયો આવશે. આમાં તો મારે હવે લેવાનું છે એકમ 10. એકમ 10 માં 3 અક્ષર આપણે જે નવા શીખવાના છે એકમ 10 માં. પહેલો અક્ષર છે સ, પછી ત્ર અને પછી જ્ઞ. તો શ, ત્ર અને જ્ઞ આ 3 અક્ષર જે છે એ શીખવતા પહેલાં એને એ અક્ષરથી પરિચય કરાવવાનો છે. તો પરિચય કેવી રીતે? તો આપણે જે પ્રજ્ઞાના કાર્ડ છે એ કાર્ડના આવા કાર્ડથી. બરાબર. તો સૌથી પહેલું કાર્ડ કયું છે જુઓ, શ. તો સ, આને સ કહેવાય. અહીંયા પણ જુઓ લાલ કલરનો સ લખેલો જ છે જેથી કરીને બાળક આ અક્ષરથી માહિતગાર થાય, એને ઓળખે, એને જાણે, એને વાંચતા શીખે. ક્ષ, સ અને ષટકોણ. તો ષટકોણ મતલબ 6 ખૂણા હોય એવી આકૃતિ, જેને આપણે ષટકોણ કહીએ છીએ. તો આ ષટકોણનો સ બાળક ખાલી આને વાંચતા શીખે એને અનુસંધાને છે. તો સ. એના પછી છે ત્ર, ત્રિરંગો. ત્રિરંગો, 3 રંગવાળો આપણો રાષ્ટ્રધ્વજ. ત્ર, અહીંયા પણ ત્ર ઉપર ગોળ કરેલું છે, વર્તુળ કરેલું છે કે જેથી કરીને બાળકને ખાસ સમજાય કે અહીંયા ત્ર લખેલું છે. ત્ર અને ત્રિરંગો. એના પછી છે પાછો 3 અક્ષર છે ત્રાજવું. અહીંયા ત્ર છે, અહીંયા ત્ર ઉપર વર્તુળ કરેલું છે કે જેથી કરીને ત્ર, ત્રણનો પરિચય બાળક મેળવે. પછી ત્ર, ત્રિશૂળ. અહીંયા પણ છે લાલ કલરના અક્ષરમાં, ગુલાબી કલરના અક્ષરમાં ત્ર. અને છેલ્લે છે જ્ઞ, યજ્ઞ. બહુ જૂના જમાનામાં સાધુઓ આવી રીતે યજ્ઞ કરતા, એનું એક નાનકડું ચિત્ર છે યજ્ઞ. તો આ છે પહેલા નંબરનું કાર્ડ જેમાં આપણે બાળકને 3 અક્ષર નવા જે શીખવાના છે, સ, ત્ર. બરાબર. ત્ર વાળા 3 અક્ષર આપેલા છે, સ, ત્ર અને ન. 10મા એકમનું આ પહેલું કાર્ડ છે. આ રીતના બાળકને સ, ત્ર અને જ્ઞ એની ખાલી ઓળખ થાય એ માટે છે.